नमस्कार साथियों, आज खूब ज इम्पोर्टेंट टॉपिक पर बात करीशु के जारे पण कोई केस थाय छे त्यार बाद पोलीस तपास करे छे, एटले जारे कोई एफआईआर थाय छे त्यार बाद पोलीस तपास करे छे, साक्षीओ तपासे, तेनुं लेखित में निवेदन पण लेशे अने त्यार बाद कोर्ट में चार्जशीट रजू करशे। अने घणी वार एवुं थतुं होय के अमुक व्यक्ति आरोपी होय परंतु तेनुं नाम निकाळी दीधुं होय। हवे केवी रीते नाम निकाळी दीधुं एना विशे आपणे विचारीए तो घणी वार कोई सांडगांठथी के कोई ओळखाणना कारणे के घणी वार पोलीसे कोई ओळखाणना कारणे के पैसा लईने आपणे जस्ट आवुं कही शकीए के लईने निकाळी दीधुं होय तो पछी शुं चार्जशीट थई गया बाद कोर्ट कोई व्यक्ति ने आरोपी बनावी शके? घणा लोकोना मनमां प्रश्न होय के साहेब खरेखर तो आ व्यक्ति आरोपी हतो परंतु तेनुं नाम ज नथी एफआईआर में अने चार्जशीट थई तेमां पण नाम नथी तो आवुं केवी रीते चाले? जे व्यक्तिए खरेखर गुनो कर्यो छे, जे व्यक्ति खरेखर आरोपी छे तेनुं नाम ज नथी तो भई न्यायनी परिभाषा शुं? केवी रीते न्याय मळशे जे खरेखर व्यक्ति तो आया ज नथी अंदर? तो आजे आपणे ए ज वात करवाना छीए। सौ प्रथम तमे चेनलने सब्सक्राइब करी लो अने विडियोने शेर पण करजो अने खूब ज इम्पोर्टंट के अंत सुधी विडियो जोजो जेथी तमने ख्याल आवी जाय के जो आवुं थाय छे, केम के केसीस हवे धीमे धीमे वधी रह्या छे एटले आवुं थाय ने तो तमारा माटे खूब ज इम्पोर्टंट विडियो छे। तो चलो शुरू करीए। आ रीते कोई खरेखर व्यक्ति आरोपी छे, अक्यूज्ड छे, एमनुं नाम चार्जशीटमां आवतुं नथी तो हरदीप सिंह वर्सिस स्टेट ऑफ पंजाब नो एक सरस जजमेंट छे, तेमा जणावेलुं छे के जो गुनो बन्यो छे अने एनो जे खरेखर आरोपी छे, जेने गुनो कर्यो छे, जेना उपर आरोप छे, एनुं नाम ज नथी तो चार्जशीट थई गया बाद पण जो नामदार कोर्ट इच्छे छे तो तेनुं नाम पण दाखल थई शके छे, तेने पण आरोपी बनावी शकाय छे। तो केवी रीते बनावी शकाय तेनी वात करीए तो जे गवर्नमेंट वकील छे તે પણ એપ્લિકેશન આપી શકે છે અને જો એવું લાગે છે કે કેસ થોડો ચાલી ગયો છે, ઘણા સાક્ષી લેવાઈ ગયા છે અને ત્યારબાદ એ વ્યક્તિનું નામ આવે છે તો કોર્ટને પણ ધ્યાનમાં આવશે ને કે ભાઈ ખરેખર તો આરોપી આ છે, આને કેમ આનું કેમ અંદર નામ નથી, તો કોર્ટ પણ તેને આરોપી બનાવી શકે છે અથવા જો સરકારી વકીલના ધ્યાનમાં આવે છે તો તે પણ એક એપ્લિકેશન આપીને તેને આરોપી બનાવી શકે છે। અને જો તમને એવું લાગે છે કે ખરેખર આ વ્યક્તિ હતો આરોપી તો તમે પણ પુરાવા આપી શકો છો સરકારી વકીલને, જેમ કે ફરિયાદીના વકીલ સરકારી વકીલ હોય છે તો તેમને તમે પુરાવા આપી શકો છો કે ખરેખર આ વ્યક્તિ આરોપી હતો અને તેનું નામ કોઈ ઓળખાણના કારણે કે સાંડગાંઠથી નીકાળી દીધું છે તો પછી ગવર્નમેન્ટ વકીલ પણ તેમનું નામ અંદર એન્ટર કરાવી દે છે। અને જ્યાં સુધી નિર્ણય ન આવે, સાંભળો, જ્યાં સુધી કોઈ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી તમે એ વ્યક્તિનું નામ દાખલ કરાવી શકો છો। એટલે સ્પષ્ટ વાત છે કે જો ન્યાય થોડો લેટ મળે છે પણ મળે છે ચોક્કસ, પરંતુ તેમાં જે ફરિયાદી છે ને તેને જાગૃત રહેવું પડશે, કેમ કે તે જાગૃત હશે તો જ ખ્યાલ આવે ને કોઈ જગ્યાએ કોઈ ઘટના બની છે, ચાર પાંચ આરોપી હોય અને જેમાં મુખ્ય આરોપી હોય એનું તો નામ જ ફરિયાદીએ લખાવી હોય પરંતુ પોલીસે ઘણીવાર ન લખ્યું હોય, આપણે ત્યાં તો સિસ્ટમ આવી ચાલી રહી છે, ન લખ્યું હોય તો પછી નુકસાન કોને થાય? ફરિયાદીને, ન્યાય ન મળે એટલે એના માટે જાગૃત રહેવું પડશે। અને તમે આ રીતે મેં જજમેન્ટ કહ્યું એમાં સ્પષ્ટ જણાવેલ છે, તમે જજમેન્ટ પણ કોર્ટને બતાવી શકો છો, પ્લસ બીજું ગવર્નમેન્ટ વકીલ છે તેમને પણ રજૂઆત કરી શકો છો। એટલે અવશ્ય ચાર્જશીટ થઈ ગયા બાદ પણ કોર્ટ કોઈ વ્યક્તિને આરોપી બનાવી શકે છે અને એના વિરુદ્ધ સમન્સ પણ કાઢી શકે છે, વોરંટથી પણ તેને પકડીને બોલાવી શકે છે, કોર્ટને આટલી સત્તા છે। અને જો આ બાબતે તમારે કોઈ પણ પ્રશ્ન હોય ને તો કોમેન્ટમાં લખજો, અને બીજા કોઈ પણ કેસીસ હોય કે કોઈ પ્રશ્ન તમારા માઇન્ડમાં હોય તો અવશ્ય લખજો, હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। મળીએ નવા વિડીયો સાથે, નવી કલમ સાથે। જય હિન્દ, જય ભારત।